અમે આપ પાર્ટીના ઉમેદવારને બહુ મોટો પડકાર માનતા જ નથી, ભૂતકાળમાં આના કરતા ભારતીય જનતા પાર્ટીની લોકસભાની જે સીટોની જાહેરાત થઈ એમાં પ્રથમ યાદીમાં ભરૂચ લોકસભામાંથી મારા નામની પણ જાહેરાત થઈ. એ માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, ઉપરાંત પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા ભાજપ સંગઠન ભરૂચ, વડોદરા અને નર્મદા, ઉપરાંત તમામ વિધાનસભાના ધારાસભ્યશ્રીઓ અને તાલુકા લેવલ અને જિલ્લા લેવલના બધા જ આગેવાન કાર્યકર્તાઓએ જે મને સમર્થન આપ્યું એના માટે હું તેઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સૌથી વિશેષ આભાર માનું કે ભરૂચ લોકસભા મતવિસ્તારના મતદાર ભાઈ બહેનોનો 1998 થી 6 લોકસભા સુધી દર વખતે લીડમાં વધારો થાય એ પણ પ્રદેશે અને નેશનલ નેતૃત્વે નોંધ લીધી છે. ઉપરાંત પ્રજાના કાર્યો કરવામાં પ્રજાજનોએ જે સહયોગ આપ્યો, એ સંગઠને સહયોગ આપ્યો, જે કેટલાક વહીવટીતંત્રના લોકોએ પણ પ્રજાના કાર્યો કરવા માટે જે સહયોગ આપ્યો એના કારણે પણ મારી એક સારી કામગીરી દેખાઈ. અને સારી એક કામગીરી અને પારદર્શક વહીવટમાં હંમેશા સતત હું માનતો રહ્યો છે. પાર્ટીના શિસ્તને હંમેશા ધ્યાનમાં રાખીને પાર્ટીને સંગઠનની દિશામાં આગળ લઈ જવાના જે પ્રયત્નો કર્યા છે, આ બધા કારણોને લઈને આ 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ મને ઉમેદવારી કરાવી છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પાછલી 6 ટર્મની જેમ આ 7મી વખત પણ જંગી બહુમતીથી લોકસભા મતવિસ્તારના મતદાર ભાઈએ મને જીતાડશે. અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે 26 લોકસભા 5 લાખ મતથી જીતવાનો જે સંકલ્પ કર્યો છે એમાં ભરૂચ લોકસભા પણ અમે 5 લાખ મતથી જીતીશું. એટલા માટે કહીએ છે કે 7 ધારાસભ્યમાંથી 6 ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે છે. તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત, આ બધી જ સત્તા એ ભારતીય જનતા પાર્ટી પાસે છે. અને આ સત્તાઓ થકી અમે પ્રજાના કામો કર્યા છે અને અમારું સંગઠન પેજ પ્રમુખથી માંડીને શક્તિ કેન્દ્ર સુધી ખૂબ મજબૂત છે. અને આ મજબૂત સંગઠન અને સરકારમાં કરેલા કામોના કારણે આ 7મી વખત પણ અમે 5 લાખ મતોથી જીતીશું એ મને સંપૂર્ણ વિશ્વાસ છે. સાહેબ, આપની સામે ઘણા પડકારો છે. ચૈતર વસાવા મહત્વના જે ઉમેદવાર છે આપના, એના બાબતે શું કહો? અમે આપ પાર્ટીના ઉમેદવારને બહુ મોટો પડકાર માનતા જ નથી. ભૂતકાળમાં આના કરતા અનેક પડકારો ભારતીય જનતા પાર્ટીએ આ દેશ અને ગુજરાતની અંદર આ પડકારોનો સામનો કર્યો છે. ભરૂચ લોકસભામાં પહેલાનો ઇતિહાસ જોજો, 95ના પહેલા કેવી સ્થિતિ હતી, કેવા કપરા ચઢાણો હતા, એની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કામ કર્યું છે. જ્યારે એવું આજે આ સ્થિતિ નથી. કાયદો અને વ્યવસ્થા બિલકુલ સારી છે અને એ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમે પ્રજાજનોની વચ્ચે જઈ અને સરકારના કરેલા કામો, નરેન્દ્રભાઈ મોદી સરકારમાં જે કામો થયા છે, નરેન્દ્રભાઈ મોદી દેશના માટે જે કાર્ય કરી રહ્યા છે, રામ મંદિરનો મુદ્દો એ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે ઉકેલ્યા છે, 377મી કલમ એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે હટાવી છે રાષ્ટ્રના હિતમાં, અને દેશની આંતરિક સુરક્ષા, બાહ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા બધા નેશનલ લેવલના પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામો થયા છે. આજે નરેન્દ્રભાઈ મોદી ફક્ત ભારતના પ્રધાનમંત્રી નહીં, એક વિશ્વના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે. તો નરેન્દ્રભાઈની પ્રતિભા પણ અમારે આવનારા લોકસભામાં જીતવા માટે ખૂબ કામ લાગવાની છે. સાહેબ, વાત કરીએ તો છોટુભાઈ વસાવાના પુત્ર મહેશ વસાવા પણ હવે આપને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરશે, કેટલો ફાયદો રહેશે ભારતીય જનતા? જો આખા દેશની અંદર આપ જોઈ શકો છો કે આખા દેશની અંદર અનેક અનેક પાર્ટીના લોકો, વરિષ્ઠ લોકો, દિગ્ગજ નેતાઓ ભારતીય જનતા પાર્ટીની સરકારની સારી કામગીરી, ભારતીય જનતા પાર્ટીના મૂલ્યો, ભારતીય જનતા પાર્ટીના સિદ્ધાંતો, નરેન્દ્રભાઈ મોદીનું જે નેતૃત્વ જે છે, નરેન્દ્રભાઈ મોદીની જે પ્રતિભા છે એને લઈને ઘણા બધા લોકો, દિગ્ગજ નેતાઓ, અનેક પાર્ટીના લોકો આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાઈ રહ્યા છે. બધા રાષ્ટ્રના હિતમાં અને બધાને એક જ આશા છે કે નરેન્દ્રભાઈ મોદી દેશનું ભલું કરી રહ્યા છે અને કરશે,
અને આવનારા દિવસે ભારત એક સમૃદ્ધ રાષ્ટ્ર બનશે, ભારત એક મહાસત્તા બનશે, એ આશય સાથે બધા લોકો જોડાઈ રહ્યા છે. તો સ્વાભાવિક છે કે રાષ્ટ્રના હિતમાં, આ વિસ્તારની પ્રજાના હિતમાં, આદિવાસીના પ્રજાના હિતમાં મહેશભાઈ વસાવા ભાજપમાં જોડાય તો અમને કોઈ વાંધો નથી. અને આવા બધા જ લોકોને પાર્ટીની વિચારધારાને સમજીને ભાજપમાં જોડાનારા બધા લોકો અમે આવકારીશું. સાહેબ, એક લીટીમાં ચેતર વસાવાને શું કહેશો? ચેતર વસાવા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર છે. હવે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કોઈ અસ્તિત્વ ધરાવતી નથી. સરકારનો બનાવવાનો એમને જે તે વખત દાવો કર્યો હતો વિધાનસભામાં, પણ માંડ માંડ 5 સીટ લાવ્યા હતા, એમાં એક ડેડિયાપાડાની સીટ પણ એ જે તે સમય જીત્યા, લોકોને ખોટા વચનો આપી. હવે લોકો છેતરાવાના નથી. આ વખતે ભારતીય જનતા પાર્ટી અને લોકો સાથે રહેવાના છે, ભારતીય જનતા પાર્ટીને મત આપવાના છે. ભારતીય જનતા પાર્ટીના કરેલા કામો અમે લોકોને યાદ દેવડાવ્યા છે, અને આવનારા દિવસોમાં રાષ્ટ્રના હિતમાં હજુ પણ ભાજપની જરૂર છે, નરેન્દ્રભાઈ મોદી જેવાની જરૂર છે, એ અમે લોકોને સમજાવી ચૂક્યા છે. એટલે ચૈતર વસાવા કે આમ આદમી પાર્ટીને અમે એટલું બધું નોંધ નથી લેતા. એક વખત કોંગ્રેસ એવું કહેતી હતી કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે. એ તો કોંગ્રેસના લોકો કે બીજા કોઈ પણ લોકો આ બધા વાતો ચૂંટણી નજીક આવે એટલે બધું જ કહેવાના છે, પણ અમે તો અમારા સરકારના કરેલા કામો, સંગઠનની તાકાત પરથી અને અમારો પાર્ટીનો જે એજન્ડા, ચૂંટણી લક્ષી એજન્ડા છે, એને ધ્યાનમાં રાખીને લોકો પાસે મત મેળવીશું. ભરૂચ બેઠક ઉપર કોંગ્રેસની આ વખતે ટિકિટ નથી મળી, તો કોંગ્રેસના અસ્તિત્વ વિશે શું કહેશો? એ હવે કોંગ્રેસનો સવાલ છે, કોંગ્રેસના પોતાના અસ્તિત્વ માટે એમની ચિંતા કરવાની જરૂર છે. શું વાત છે! દરેક કંપનીની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ, ફ્રીઝ, વોશિંગ મશીન, એલઈડી ટીવી, માઇક્રોવેવ ઓવન, ગીઝર, આરઓ, કુકિંગ વેર, ગેસની સગડી, આકર્ષક વેરાયટીમાં પંખા, કોઈ પણ કંપનીના એસી, અરે ભાઈ અહીં તો ગજબના સાઉન્ડ સિસ્ટમ પણ છે, અને હા ભાવ પણ એકદમ કિફાયતી, અને 0% વ્યાજની લોનની સગવડ પણ છે. તો આજે જ મુલાકાત લો ગ્લોબલ એન્ટરપ્રાઇઝ. ક્યાં આવ્યું તે તો ખબર છે ને? આપણા છોટાઉદેપુરમાં જેલ રોડ ઉપર. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.